આપણે સ્પર્શક કહીશું કારણ કે સ્પર્શક એક જ બિંદુમાં ટચ કરે ટી બિંદુમાં સ્પર્શે આઠ છે ઓપી સુધી ઓકે પીટી બરાબર આઠ છે પછી એક આપણું અગત્યનું પરિણામ છે કે જે સ્પર્શક હોય છે જા જોને સ્પર્શ હે તો 90 પર જ હોય સો ધીસ વિલ બી 90 કારણ કે જો આ જે ત્રિજ્યા છે તે સ્પર્શ સ્પર્શ બિંદુ હે સ્પર્શક ને સ્પર્શે છે તો આ 90 પર જ હોય તો આ રાઈટ એંગલ ટ્રાયેંગલ બની ગયું મારું ઓકે બીજું ત્રિજ્યા ને 15 આપી લે OT બરાબર 15 હશે તો એ મને મળી ગયું તો હવે સિમ્પલી પાયથાગોરસ ફોર્મ્યુલા બનાવવો પડશે પણ આમાં ત્રિકોણ થોડો આડો છે ને તો તમે પાયથાગોરસ ફોર્મ્યુલા બનાવવામાં ભૂલ કરી શકશો ફાયદારૂસ ફોર્મ્યુલા સુ બનશે તો જ્યારે રાઈટ એંગલ બને છે ને રાઈટ એંગલ એની આજુ અને બાજુ ઇક્વલ ટુ એ એક બાજુ એટલે pt² + to² = op² રાઈટ એંગલ કાટકોણ સામેની બાજુ કર્ણ થાય ઇક્વલ ટુ ની પેલી બાજુ આવે ઓકે તો લેટ્સ સ્ટાર્ટ ot² + tp² કિંમત તમને દીધી એની મે સો ઇટ વિલ બી 289 અને એનું વર્ગમૂળ લઈ તો ઓપી બરાબર મને સત્તર મળી ગયું તો મારે ઓપી જ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો મને આન્સર મળી ગયો લેટ્સ ગો નેક્સ્ટ ઓકે આની અંદર આપણે આવી જઈએ તો દસ સેમી ત્રીજાવાળા વર્તુળની ત્રીજાઓ ઓ અને ઓ પરસ્પર લંબ છે ઓકે પરસ્પર લંબ છે લંબનો મતલબ શું થાય લંબનો મતલબ એ થાય કે બંને એક બીજા ને ઉપર મળે છે અને ઓ એ અને ઓ એક જ વર્તુળ ની ત્રિજ્યાઓ છે ઓ એ અને ઓ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલે આ એક ત્રિજ્યા થઈ અને આ એક ત્રિજ્યા થઈ તો બંને ત્રિજ્યાઓ છે ને બંને આ રીતે હશે કેમ મે આ રીતે પાડી બીકોઝ ક્વેશ્ચન માં કીધું છે કે 90 પરસ્પર લંબ છે તો એની વચ્ચે જે લઘુ વૃતાંશ બન્યો આ લઘુ વૃતાંશ કહેવાશે લઘુ વૃતાંશ કહેવાશે તો આ લઘુ વૃતાંશનું ક્ષેત્ર મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને એનું સૂત્ર છે થીટા અપોન થ્રી સિક્સટી ઓકે હવે આપણે એનો ઉપયોગ કરીને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ મેં જે સૂત્ર કીધું એનું તમને યાદ હોવા જોઈએ પાયની કિંમત રાખવી પડશે બિકોઝ અહીંયા ક્વેશ્ચનમાં જુઓ બધા આન્સર પાય 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 નથી લખેલો આર બરાબર દસ છે એટલે દસ દસ બે વાર સ્ક્વેર છે તો થીટા નાઇન્ટી અપોન થ્રી સિક્સટી સૂત્રનું છે ઓકે હવે નેક્સ્ટ અંદર આવીએ ત્રણસો ચૌદના છેદમાં ચાર હવે કઈ રીતે થયું તો જુઓ ઝીરો ઝીરો કેન્સલ ઝીરો ઝીરો કેન્સલ ઝીરો ઝીરો કેન્સલ નાઇન 4, 36, થર્ટી સિક્સ નવ ચોક છત્રીસ એટલે નીચે ઓનલી ચાર વધ્યું તમારો આન્સર છે ઇઠોતેર પોઈન્ટ પાંચ નેક્સ્ટની અંદર આપણે જઈએ ઓકે આની અંદર શું કહે છે એક વર્તુળની ત્રીજા સાત છે તેના લઘુચાપની લંબાઈ અગિયાર છે તો ગુરુચાપની લંબાઈ શોધો હવે સાંભળો ત્રિજ્યા સાત છે મને કીધું છે લઘુચાપ કોને કહેવાય તો જુઓ આ જે મેં જીવા બનાવે છે ને સપોઝ આના નામ આપી દઉં એ બી એ તો આ જે રેડ મેં તમને કલર કરીને બતાવ્યો ને લઘુચાપ કહેવાય આટલી લઘુચાપ કહેવાય અને એના સિવાયની ગુરુચાપ કહેવાય જુઓ અમે એટલે વર્તુળ રાખીને બતાવું છું તમને આ જે રેડ પોર્શન છે ને ટીલ હિયર ટીલ હિયર આટલું અહીંયા સુધી આ જે છે ને તેને લઘુચાપ કહેવાશે આ જે રેડ પાર્ટ છે ને બાકીનો ગુરુચાપ હવે સાંભળો એક મસ્ત તમને હિન્ટ આપું જેના તમને ખબર પડી જાય ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું એક બે સેન્ટીમીટર છે તો આટલું કેટલું હશે વધેલું આજે બે લીટીઓ પાણી આઠ થી દસ સિવાયનું તમે શું કરશો આખા ટોટલ માપ માંથી આટલું માપ માઇનસ કરી દેશો તમને મળી ગયું એ જ રીતે એ જ રીતે અહીંયા તમારે તો વર્તુળના કોઈ બી બિંદુએથી ફરીને એ બિંદુએ પાછા આવીએ તેને કહેવાય વર્તુળનો પરીઘ અને પરીઘ બે સૂત્ર છે ત્રિજ્યાના આધારે પરીખ શોધવું હોય તો ટુ પાય આર અને વ્યાસ આધારે પરીક્ષ શોધવું હોય તો પાય

અગિયાર આપી દીધી છે કે આ એ અહીંયા સપોઝ વચ્ચે ઓ છે તો આટલું માપ જે છે તે અગિયાર છે તો હું વર્તુળનો પરિઘ શોધી લઉં પરિઘ એટલે આખું માપ અહીંયાથી ફરીને અહીંયા સુધી પાછા આવીને આખું માપ એને કહેવાશે પરિઘ પરિઘમાંથી આટલું મારે માઇનસ કરી દેવાનું ઓકે ટુ પાયર પાયની કિંમત મૂકવી પડશે કોઈ આન્સરમાં પાય નથી ક્યાંય તો મને મળી ગયો ચુમ્માલીસ ચુમ્માલીસ માંથી અગિયાર માઇનસ કરી નાખો બરાબર છે તો ગુરુચાપ જે છે એની લંબાઈ શોધવા માટે શું કરવું પડશે આપણે તો ચુમ્માલીસ માંથી ઇઝ ઇક્વલ ટુ મેં લખ્યું નથી લખી નાખ્યું ચુમ્માલીસ માઇનસ લઘુચાપની લંબાઈ અગિયાર તો મારો આન્સર આવશે તેત્રીસ તેત્રીસ આન્સર ઇઝ કરેક્ટેટ ઇઝ સી ઓકે ઇરાન ટ્યુશન દ્વારા એમસીક્યુ માટે એક સરસ એપ્લિકેશન છે સમાજ વિદ્યા અને વિજ્ઞાન માટે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે ઉપલબ્ધ છે ઇરાની ટ્યુશનની નજીકમાં ત્રણ કિલોમીટર સુધી રહેતા લોકોને ઘરે પણ ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે આનાથી સારા માર્ક્સ મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે ઓકે બે વર્તુળોના ક્ષેત્રફળનું પ્રમાણ ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું સૂત્ર બધાને બધા યાદ હોવા જોઈએ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર તો બે પાય આર સ્ક્વેરનું પ્રમાણ શું આપેલું છે આર વન કેમ લખ્યું તો પહેલા વર્તુળની ત્રીજા આર વન બીજા વર્તુળની આર ટુ એટલે

બંનેમાં ટુ ઉપાય તો કોમન જ છે એટલે આર આર આરનો જે રેશિયો હશે એ રેશિયો જળવાઈ જશે ઇવન કોઈ બી એક નંબરને ઉપર ચેક નંબરથી મલ્ટિપ્લાય કરો કે ડિવાઇડ કરો તો આન્સર પર કોઈ ફરક પડતો નથી એટલે સપોઝ કે આનો રેશિયો પાંચ જેમ દસ હોય અને એની પર તમે પ્રક્રિયા કરશો તો તમને આવું જ કંઈક મળશે સમથિંગ લાઈક પચાસના છેદમાં સો એટલે રેશિયો જે છે તમારો ધેટ વિલ રીમેન ફાઈ અપોન ટેન એ રીતે તમને માપ મળશે એટલે આ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી એકવીસ સેમી ત્રીજીવાળા એક વર્તનું લઘુચાપ કેન્દ્ર આગળ એક વીસના અર્થ ચાપની લંબાઈ શોધો ઓકે અને પહેલાના દાખલામાં મેં તમને કીધું કે ચાપની લંબાઈનું સૂત્ર મેં કીધું કે એની જરૂર નથી ચાપની લંબાઈ અગિયાર આપી દેલી ચાપની લંબાઈનું સૂત્ર છે પાય આર થિટા અપોન વન એટી આ સૂત્રનો ઉપયોગ કરી શકે આમાં બધી કિંમતો છે આપણી જોડે તો યસ ત્રીજાની કિંમત એને ક્વેશ્ચનમાં આપી છે એકવીસ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે એકસો વીસ

जीरो जीरो उड़ाई देना जीरो जीरो उड़ाया साइट एक सौ ऐसी करू पास एक सौ वीस तो मैं, नहीं मैं एक एक ने डू एक तो आंसर माश दू चुम्मास सेंटीमीटर मारो ऑप्शन डी करेक्ट है। ओके અર્ધ ગોલક થ્રી પાય આર ક્યુબ હવે એમાં કિંમત મૂકી દઉં છું આર ની બરાબર છે પાયની કિંમત કેમ નહીં મૂકી જુઓ બધે પાય 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 દેખાય છે પાયની કિંમત મૂકી નહીં હવે આમાં શું કેન્સલ થશે થ્રી થ્રી કેન્સલ રિમેનિંગ થ્રી થ્રી અને ટુ વધેલું બે ત્રણ ત્રણ સો આન્સર થશે અઢાર પાય ઓકે થેન્કસ ફોર વોચિંગ આઈ હોપ કે તમને વિડીયો યુઝફુલ થાય છે નેક્સ્ટ એમસીક્યુ નો લાસ્ટ વિડીયો હશે અને એ વિડીયોની અંદર જેટલા પણ એમસીક્યુ વધેલા છે તે આપણે સોલ્વ કરીશું થેન્ક્સ ફોર વોચિંગ